સોહમ ભાઈ, હું જરાક તમને કરેક્ટ કરું. તમે કીધું કે હું એમનો દીકરો છું, એકચ્યુઅલી હું એમનો દીકરો જ છું, પણ એવું છે કે બાયોલોજિકલ રીતે હું એમનો દીકરો નથી. હું કૌશલ જે કાંઈ અત્યારે છે કે જે રસ્તે ચાલી રહ્યો છે એ રસ્તો બતાવનાર મારા મા બાપે આ લોકો છે, અને મને જન્મ આપનાર મારા મા બાપ બીજા છે. એટલે હું એમને આમ તો નામથી જ બોલાવું છું, નીતા અને ભાવેશ જ કહું છું, પણ હું એમનો દીકરો જ છું. પણ મેં તો એવું સાંભળ્યું છે કે તમે ત્યાં રહો છો, અને એટલે આ એક એવું ઘર છે કે જ્યાં કોઈને જવાની પરમિશન લેવાની નથી હોતી, અથવા તો કોઈ તકલીફમાં મુકાય કે કોઈકને કોઈક માર્ગદર્શનની જરૂર હોય તો એમના ઘરના દરવાજા હંમેશા ખુલ્લા હોય છે. એટલે ઇવન તમને બી ઈચ્છા થાય કે મને ચિલ કરવું છે ને મને ક્યાંક જવું છે, અથવા તો હું સ્ટ્રેસ્ડ આઉટ થઈ ગયો છું, તો તમે પણ જઈ શકો. ના ના, એવું સ્ટ્રેસ દૂર કરવા માટે ને એવું બધું કોઈને થોડી તકલીફ અપાય. હા હા, કાલથી મારું હોટલનું બુકિંગ કેન્સલ કરજો. હા, અને લગેજ. હા ઓકે. મને રીંગણનું ભરથું, રોટલો, તિખારી, દાળ ઢોકળી આવું બધું થોડુંક વધારે ભાવે, અને મને ખાવામાં કેવું કોઈ કંટ્રોલ નથી, બરાબર છે? એટલે સારું ખાવા મને જોઈએ. તો ક્યારથી, આવતીકાલથી કે અત્યારે ચેકઆઉટનું તમે કહી દીધું છે? બસ જતા પહેલાં ખાલી નંબર આપતા જજો, ગુજરાતમાં જઈને. એનીવેઝ, પણ આ વાત હસવામાં આપણે કાઢી નાખી, પણ જાણીને નવાઈ લાગે છે કે તમારા ઘરના દરવાજા હા બધા માટે 24 કલાક ખુલ્લા હોય છે. ભાવેશભાઈ, નીતાબેન અને કૌશલ ત્રણેયમાં એમ તો કોઈ ખાસ સામ્યતા નથી, સ્વભાવથી માંડીને રહેણી કરણી ક્યાંય નહીં, પણ એક સામ્યતા છે અને એ છે સંગીત. હા, અને એના તાંત્રણે બધા જોડાયેલા છે. હું એમને થોડાક તમારાથી અલગ કરું છું, કારણ કે એમનું ઇન્ટ્રોડક્શન આપવા માટે મારે લિટરલી એક ચિઠ્ઠી ખોલવી પડી. હા, અને આજ સુધી મેં જોઈને એક લાઈન નથી બોલ્યો. હું પ્રથમવાર એવું થયું કે મારે કંઈક જોઈને બોલવું પડ્યું, અને એ હતું તમારું ઇન્ટ્રોડક્શન. ભાવેશભાઈ, ફર્સ્ટ ક્વેશ્ચન બિફોર વી મૂવ અહેડ, કે હાઉ ડુ યુ રાઈડ ટુ મેની હોર્સિસ એટ અ ટાઈમ? નિશાચર છું, ઘુવડ છું. હા, મને રાતના મોડે સુધી જાગવામાં વાંધો નથી હોતો. સવારે સમયસર જગાડી શકે એવા પરિવારજન મળેલ છે, અને એ કારણસર હું 24 કલાકનો સારો એવો ઉપયોગ કરી શકું છું. તો બંધુ, આજના એપિસોડના સોપારી છે કૌશલ, એટલા માટે નીતા અને ભાવેશ બંનેને મળશે 10-10 હજાર રૂપિયા. ટોટલ આપણે અહીંયા 3 રાઉન્ડ રમીશું. પહેલો રાઉન્ડ ગોળીબાર રાઉન્ડ, જેમાં જે વિજેતા થશે એમને મળશે સામેવાળાના બેલેન્સમાંથી 2000 રૂપિયા. બીજો રાઉન્ડ તાલમેલ રાઉન્ડ, જેમાં જે વિજેતા થશે એમને મળશે સામેવાળાના બેલેન્સમાંથી 3000 રૂપિયા. ત્રીજો અને અંતિમ પડાવ ધમાચકડી રાઉન્ડ, જેમાં જે વિજેતા થશે એમને મળશે સામેવાળાના બેલેન્સમાંથી 5000 રૂપિયા. અને આ ત્રણેય રાઉન્ડના અંતે જેમનું બેલેન્સ સૌથી વધારે એ થશે આજના એપિસોડના વિજેતા. ઘણી ઓછી વખત આ મંચ ઉપર એવું થતું હોય છે કે ક્યાં સમય નીકળી ગયો એની ખબર નથી પડતી હોતી. જ્યારે તમારો અવાજ બંધ થયો ત્યારે મને ખબર પડી કે ઓ હા, ખૂબ સુંદર. તો પછી આ લાવો તો આપણે એપિસોડમાં લેતા રહેવો પડશે. અને હું ઘણીવાર મારા એપિસોડમાં કહેતો હોઉં છું કે આજે આ બધી વાતો અને ગીતો ચાલશે, એની વચ્ચે વચ્ચે ક્યાંક ગેમ આવશે. તો આપણે એ ગેમનો સિલસિલો આગળ વધારીએ, ગોળીબાર રાઉન્ડ શરૂ કરીએ. બધું શરૂ કરીએ આપણે ગોળીબાર રાઉન્ડ, જેમાં હું ટોટલ અહીંયા 5 સવાલ પૂછીશ. પહેલો સવાલ, ભાવેશ અને નીતા, કોની તમે વધારે નજીક છો? પહેલા તમારો જવાબ લઈ લઈએ. રેઝ યોર ફિંગર્સ. તમારો જવાબ. ત્રણેયનો ઈશારો એક તરફ છે, એટલે અહીંયા થઈ ગયું છે ટાઈ ટાઈ ફ્રેશ. ડાઉન યોર કાર્ડ્સ. બટ ધીસ ઇઝ અમેઝિંગ. આઈ મીન, આજના જમાનામાં જ્યાં યુ નો લોહીની સગાઈ નથી ટકતી હોતી, ત્યાં એક એવી સગાઈ કે જેને કોઈ લેવા દેવા નથી, ન તો કોઈ કોમન ફ્રેન્ડ્સ હોય કે કોઈક એવી વસ્તુ હોય કે આ મારો કાકાનો મામાનો દીકરો છે, એવું કંઈ જ નથી તમારી વચ્ચે, અને છતાં પણ આવું બોન્ડિંગ. બીજા સવાલ તરફ આપણે આગળ વધીએ. કોઈ જગ્યા ઉપર કૌશલ તકલીફમાં મુકાવ તો સૌથી પહેલો ફોન કોને કરો?
ખાતું ખુલી જ નથી રહ્યું કોઈનું. ટાઈ ટાઈ ફિશ જ થઈ રહી છે. ડાઉન યોર કાર્ડ્સ. ત્રીજો સવાલ. આ સવાલનો જવાબ મારે ખરેખર જાણવો છે કે ભાવેશ અને નીતા બંનેમાંથી શારીરિક અને માનસિક બંને રીતે વહેલા કોણ ઘરડું થશે? નજર બિલકુલ સામે, રેઝ યોર ફિંગર્સ. કૌશલ, તમારો જવાબ. સોરી. આ રાઉન્ડ કૌશલ આપણે આવતા એપિસોડ સુધી કન્ટિન્યુ નથી કરવાનો. કોઈ એકાદને પોઈન્ટ મળે તો સારું. ડાઉન યોર કાર્ડ્સ. આનો શું ઈલાજ શું છે? લોકો 45-50 વર્ષે ગડપણ સ્વીકારી લેતા હોય છે સ્વૈચ્છિક, જેમ કહેવાય ને કે સ્વૈચ્છિક રિટાયરમેન્ટ લે, એવી રીતે લોકો સ્વૈચ્છિક ગડપણ સ્વીકારતા હોય છે. તો શું કહેશો? પૂછતા ના ચીજ હૈ યે ઉમ્ર ક્યા ચીજ હૈ. આજના એપિસોડમાં બંધુઓ મારી પાસેથી કોઈ શેરો શાયરીની અપેક્ષા રાખવી નહીં. આ માણસ ઊભા છે એ મને ક્યાંય કોઈ શેરો શાયરી બોલવા દેશે નહીં. પણ ખૂબ સુંદર વાત કહી. હા, હું ઘણીવાર મારા કાર્યક્રમમાં કહેતો હોઉં છું, ગાલિબનો એક શેર છે કે ઉમ્ર પીરી મેં ખમ નહીં હુઈ કમરીએ ગાલિબ, મેં તો ઝુકકર દેખ રહા થા કે જવાની કિધર ગઈ. હા, એટલે એ મનમાં છે જે પણ છે તે. ચોથા સવાલ તરફ આગળ વધીએ. તમારા ઉપર વધારે ઇન્ફ્લુઅન્સ, વધારે પ્રભાવ બેમાંથી કોનો છે? નજર સામે, રેઝ યોર ફિંગર. હાશ, કઈક જવાબ આવશે. કૌશલ. ભાવેશને એક પોઈન્ટ મળી ગયો છે. કોંગ્રેચ્યુલેશન્સ, તમારું ફાઇનલી ખાતું ચોથા સવાલમાં ખુલ્યું ખરું. ડાઉન યોર કાર્ડ્સ. કઈ રીતે ઇન્ફ્લુઅન્સ વધારે એટલે ગાઈડન્સ વધારે છે એ રીતે? માર્ગદર્શન, સલાહ બધું જ મારું આ બાજુથી જ આવે. છેલ્લા સવાલ તરફ આગળ વધીએ. બંનેમાંથી દલીલો કોણ વધારે કરે છે? આર્ગ્યુમેન્ટ્સ કોના વધારે પાવરફુલ હોય છે? રેઝ યોર ફિંગર્સ. આટલું બધું કન્ફ્યુઝન કેમ થઈ રહ્યું છે કૌશલ? જરાય નહીં, અબ્બી હાલ કરના તો કરો. વાહ, અદ્ભુત. અગેન ટાઈટ આઈ ફિશ. ડાઉન યોર કાર્ડ્સ. બટ આઈ ગેસ ધેટ્સ ધ વન ક્વોલિટી વિચ યુ ડોન્ટ લાઈક અબાઉટ હર. એ બહુ દલીલો કરે છે યાર, ખૂબ દલીલો થાય. થયા જ કરે, થયા જ કરે. પછી આપણે સામે, અચ્છા ઠીક છે, ન હારતા હોય તો બી સ્વીકારી લે. સારું, હારી ગયો. સારું. યુ આર નોટ મેરિડ, રાઈટ? ઓકે, તો આ સિચ્યુએશન થોડાક વર્ષોમાં વધારે બેટર રીતે સમજી શકશો તમે. અને દલીલના જવાબની વાત કરો ને તો દલીલનો જવાબ જ્યારે દલીલ હોય છે ત્યારે જલીલ થવાતું હોય છે બેમાંથી એક પક્ષે, રાઈટ? હું એવું કહેતો હું કે જ્યારે દલીલના જવાબમાં દલીલ કરવાનું મન હોય અને છતાં પણ જો વાતાવરણ શાંત રાખવું હોય તો જસ્ટ ચિલ. દલીલની સામે ચિલ, જસ્ટ ચિલ. બંધુ, આપણે પણ અહીંયા જસ્ટ ચિલ કરીશું, પણ એ પહેલા બેલેન્સ શું છે એ જણાવી દઉં. ભાવેશભાઈને નીતાબેનના એકાઉન્ટમાંથી મળે છે 2000 રૂપિયા, એટલે ભાવેશભાઈનું બેલેન્સ થાય છે 12000, જ્યારે નીતાબેનનું બેલેન્સ 8000. સમય થઈ ગયો છે તાલમેલ રાઉન્ડ રમવાનો. તમારી સાથે તાલમેલ રાઉન્ડ રમીએ અને ભાવેશ કે નીતા કોની સાથે વધારે સારો તાલમેલ છે એ ચકાસીએ. પણ એ પહેલાં આ તાલમેલ વિશે મને એક નાનકડો પ્રશ્ન ભાવેશભાઈ ઉદ્ભવે છે. હા, સો ઇફ યુ અલાઉ. યા, પ્લીઝ પ્લીઝ. ખરેખર આપણા ઇન્ડિયન કલ્ચરમાં કેવું છે કે એવું કહેવાય કે હસબન્ડ અને વાઇફ, ધ ઓનલી કોમન ફેક્ટર બિટવીન હસબન્ડ એન્ડ વાઇફ ઇઝ ધેર ડિફરન્સીસ, રાઈટ? હા, તો વેરી વેલ. હા, એટલે આવું કહેવાતું હોય છે. આ કાર્યક્રમનો નિયમ છે કે અમે કોઈને બોલાવીએ એ પહેલાં એમની પૂરી રેખી કરીને બોલાવતા હોઈએ છીએ. તો તમારું મિત્ર વર્તુળ એવું કહે છે તમારા વિશે કે આવું કપલ ભારતમાં ભાગ્યે જોવા મળે, શું કારણ એની પાછળનું? મારા લગ્ન થયા ત્યારે એક વખત એવું થયું કે કઈ ડિફરન્સીસના લીધે હું ભાવેશની સાથે 9 દિવસ નથી વાત કરતી. તો એક દિવસ મને લોંગ ડ્રાઈવ ઉપર લઈ ગયા અને એમણે મને એવું કીધું કે હું જમતી નહીં, નખરા વખરા બધા હોય ને જે શરૂ શરૂમાં લગ્ન થયા હોય. તેણે મને એવું કીધું કે તને આ વસ્તુથી ઇશ્યુ છે, મારી આ બાબતથી ઇશ્યુ છે, તો ઇશ્યુ બેઝ રાખ. પછી એના લીધે આજુબાજુનું જે વાતાવરણ છે, નહીં જમવાનું, મોઢું ચડાવવાનું, તો એવું ના કર. તો એ મેં તકિયા કલામ હંમેશા યાદ રાખ્યો છે.